चालो माँ अंबाना धाम मा। नमस्कार, आप જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ। આવો જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર સતત 15 વર્ષથી 16મા વર્ષમાં નવા રૂપરંગ સાથે શરૂ થયેલ છે। પ્લાયવુડ હાર્ડવેર ઇમ્પોર્ટેડ લેમિનેટ અને ઇન્ટિરિયર પ્રોડક્ટ તેમજ ફેન્સી લોક ફેન્સી હાર્ડવેરનો મોટી રેન્જ લાઇવ ડિસ્પ્લે સાથેનો એસી શોરૂમ। 3D વોલપેપર ખરીદવા માટે ઓમકાર મહેશ પટેલ ડેરીવાલા અને હર્ષદ પટેલ। રવિવારે અમારી ટીમમાં અંબાના દર્શન કરવા અને અમારી માનતા પૂરી કરવા અમે વિસનગરથી અંબાજી જવા પ્રયાણ કર્યું ત્યારે અમારા દિલમાં એક અનેરો આનંદ હતો। અમારી પણ એક ટેક હતી કે માના આશીર્વાદ લેવા માટે જઈશું ત્યારે કે જ્યારે અમારી માનતા પૂરી થશે, અને આજે અમને એક એવા મુકામ સુધી પહોંચવામાં માં અંબાએ આશીર્વાદ રૂપી મદદ કરી છે। સવારે વિસનગરથી વડનગરના માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે વડનગરના રોડ પર લોકડાઉનની અસર વર્તાતી હતી। અમને રસ્તામાં કોઈ જ વાહન સામે મળતું નહોતું। વડનગરથી અને ખેરાલુના માર્ગ પર હતા ત્યારે પણ આજુબાજુની હોટલ અને દુકાનો પણ બંધ હતી, અહીં પણ લોકડાઉનની અસર વર્તાતી હતી। ખેરાલુ સ્થિત કેન્દ્ર પાસે પહોંચ્યા ત્યારે અહીં અમે થોડી વાહનોની અને લોકોની અવરજવર જોવા મળી હતી। ખેરાલુમાં અમે પ્રસિદ્ધ લોકગાયક જિજ્ઞેશ કવિરાજની મુલાકાત લીધી હતી। નમસ્કાર મિત્રો, હું છું આપનો જિજ્ઞેશ બારોટ, બધાને મારા જય માતાજી, જય જડિયા દાદા, જય હિંગળાજમાં। મિત્રો, તમને જણાવવા માંગુ છું કે અત્યારે હાલ કોરોનાની જે મહામારી ચાલી રહી છે આપણા દેશ માટે, જે કોરોના વાયરસ આવ્યો છે અને આપણા ગુજરાતમાં ઘણા પોઝિટિવ કેસ બને છે, તો બધાને મારી ખાસ વિનંતી, ઘરમાં રહો, સુરક્ષિત રહો, અને જ્યાં સુધી આ લોકડાઉન ખુલે નહીં ત્યાં સુધી આ લોકડાઉનનો ભંગ કરવો નહીં, અને કોઈ બહાર નીકળવું નહીં, જ્યાં ત્યાં ટોળા વળીને બેસવું નહીં, બધાએ માસ્ક બાંધવા રાખજો, સેનિટાઈઝરનો ઉપયોગ કરજો, અને કે ન્યૂઝ વિસનગર અમારા પ્રકાશભાઈ સોની અને મારો ભાઈ અલ્પેશભાઈ બારોટ એમની સરસ મજાની એક યુટ્યુબ ચેનલ છે, એના માધ્યમથી તમને એક નમ્ર અપીલ કરવા માગું છું, નમ્ર વિનંતી કરવા માગું છું કે બધા ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, અને આપણી સરકારે જ્યાં સુધી લોકડાઉનનું કીધું છે ત્યાં સુધી લોકડાઉનનો ભંગ કરવો નહીં અને ઘરમાં રહેવા વિનંતી છે। જય માતાજી। ખેરાલુથી નીકળીને અમે જ્યારે આગળ વધ્યા ત્યારે પણ રસ્તામાં અમને કોઈ જ વાહનની અવરજવર જોવા નથી મળતી। અહીંયા અમને લોકડાઉનની અસર જોવા મળી હતી। લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું હતું। અહીંથી આગળ વધતા અમને અરવલ્લીની ગિરિમાળાઓ નજરે પડી હતી। ખરેખર ડુંગરોને દૂરથી જોવાનો લાવો પણ અનેરો હોય છે। અહીંથી આગળ વધતા જ્યારે માર્ગમાં અમને તારંગાના ડુંગરો દેખાયા ત્યારે અમે આ જૈન તીર્થકરના દર્શન કરવાનો લાવો લેવાની લાલચ રોકી શક્યા નહીં। જો કે અમને તો ખબર જ હતી કે ભગવાનના મંદિર તો બંધ હશે, પણ ત્યાંનું વાતાવરણ કેટલું આહલાદક હશે અને તેને માણવાનો આજનો અવસર કેવી રીતે ચૂકી જઈએ। સતત 60 દિવસ પછી કોઈ યાત્રિકોને મોટરકાર લઈને આવેલા જોઈને અહીં બેઠેલા 4-5 ડુંગરમાં વસતા વ્યક્તિઓને નવાઈ લાગતા આનંદ થયો હતો। અમે અહીં આવેલા મંદિરો તથા ભોજનાલય અને ધર્મશાળાનું નિરીક્ષણ કરતા અહીં ચારે બાજુ નીરવ શાંતિ હતી। અહીંથી અમે નીકળી અંબાજી જતા અમે સતલાસણા આવતા અહીં લોકડાઉનની અસર વર્તાતી હતી। અહીંના હાઈવે ઉપર પણ હોટલો અને ઢાબા કેટલાય દિવસોથી બંધ હતા, અહીં પણ લોકોની અવરજવર ઓછી હતી। સતલાસણાથી આગળ વધતા અમને રસ્તામાં કોઈ વ્યક્તિ કે વાહન દેખાતું નહોતું। આંબાગાડાના મંદિર સામેના હાઈવે ઉપરની હોટલો અને ઢાબા પણ લોકડાઉનની અસર નીચે બંધ હતા। અહીંની હાલત જોતા જાણે કેટલાય વર્ષોથી બંધ હોય તેવી રીતે હોટલો બંધ હતી। અહીંથી અમે આગળ દાતા જવા નીકળ્યા ત્યાં આગળ પણ લોકડાઉનની અસર જણાતી હતી। અહીંના હાઈવે ઉપર પણ તમામ હોટલો બંધ હતી। અમને માર્ગમાં જે વાહનો મળ્યા તે તમામ સરકારી માર્ગ વાહન વ્યવહાર કાર્ય માટે મળ્યા હતા। અમને રસ્તામાં એકાદ એસટી બસ મળી હતી જેમાં 4-5 પેસેન્જરો જ બેઠેલા જણાતા હતા। માર્ગ ઉપર સરકારી યોજના પ્રમાણે 4-લેન માર્ગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી। બંને બાજુના ડુંગરો તોડીને રસ્તા પહોળા કરવામાં આવી રહ્યા હતા। અમે જ્યારે તિશુરિયા ઢાળ પર પહોંચ્યા ત્યારે અહીંનો માર્ગ ડુંગરો તોડીને ખૂબ જ પહોળો કરવામાં આવ્યો છે, જેના લીધે અકસ્માતો નિવારી શકાશે। વળાંકની સાથે સાથે ઢાળ પણ ઓછો થઈ ગયો છે। હવે પદયાત્રિકો તેમજ વાહન ચાલકોને માના દર્શન કરવા અવરજવર માટે ઘણી સુલભતા રહેશે।
અમે જ્યારે અંબાજીધામમાં પ્રવેશ કર્યો ત્યારે ગામમાં પણ હોટલો અને માર્કેટ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. યાત્રિકોને મુકામ કરવા માટેની ધરમશાળાઓ પણ ખાલી ખમ હતી. મંદિર પાસે આવેલા બજારો પણ યાત્રિકો વિના સુમસામ લાગતા હતા. 65 દિવસથી સમગ્ર બજારો બંધ હોવાથી અહીંના વેપારીઓ ઉપર મોટી અસર પડી રહી છે. અમે જ્યારે શક્તિદ્વાર પર પહોંચ્યા ત્યારે અમને માના નેજાના દર્શન થતાં ખૂબ જ આનંદ થયો હતો ને આજે અમારી માનતા પૂરી થઈ હતી. જ્યાં હજારોની લાઇનમાં લોકો ઊભા રહેતા હોય તે જગ્યાઓ આજે સુમસામ લાગતી હતી. હંમેશા યાત્રિકોથી ધમધમતું બજાર આજે શાંત લાગતું હતું. બજારોમાં સ્થાનિક લોકોની હાજરી પણ બહુ ઓછી હતી. અમે ફરતા ફરતા બજારમાં પહોંચ્યા ત્યારે અગ્રવાલવાળા ભાઈની મુલાકાત લીધી ત્યારે તેમણે જણાવ્યું હતું કે મનોજભાઈ અંબાજીમાં લોકડાઉન પછી વ્યવસાય માટે કેવું છે? વ્યવસાય અમને ઠપ પડેલા છે સાહેબ. જ્યાં સુધી મંદિર નહીં ખુલે ત્યાં સુધી વેપારની કોઈ ગણતરી નહીં. અત્યારે યાત્રિકો આવે છે? કારણ યાત્રિકો આવે છે, છૂટક છવાય આવે છે ને પારથી દર્શન કરીને નીકળી જાય છે. દુકાનો ખોલવાની કઈ રીતની હોય છે? અંબાજી ગ્રામ પંચાયતનું છે ને ઓડી નંબર આપેલા છે 1 અને 2, એ પ્રમાણે દુકાન ખોલે છે. કેટલા ટાઈમથી દુકાન ચાલુ કરી છે? અહીંયા સાહેબ 3-4 દિવસથી દુકાનો ચાલુ છે. આમ તો કરિયાણા દુકાન તો ઓલરેડી ચાલુ જ હતી, કરિયાણા દૂધ વગેરે જેવી જરૂરિયાત વસ્તુ. બીજી દુકાનોનો થોડો ટાઈમ આપ્યો છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા એકી બેકી પ્રમાણે દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને દુકાનો ખોલવાની મંજૂરી 3-4 દિવસથી જ આપવામાં આવી છે, જેના કારણે મોટા ભાગની દુકાનો અને હોટલો તેમજ ધરમશાળાઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અંબેમાના ગબ્બરના દર્શન કરવાના વિચાર સાથે ગબ્બર જવા નીકળ્યા ત્યારે ત્યાં પણ રસ્તામાં કોઈ જ વાહન, કોઈ રિક્ષા કે છકડો જે રોજ ગબ્બર ગબ્બરની બૂમો પાડતા હોય તેવા લોકો પણ યાત્રિકો વિના ક્યાંય દેખાતા ન હતા. તેમના ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા હતા. અમે ગબ્બર પહોંચ્યા ત્યારે રોજ યાત્રિકોને ઉપર નીચે લઈ જતા ઉડન ખટોલા પણ શાંત થઈ ગયા હતા. કેટલાય દિવસોથી તેમના ઝૂલા હવામાં લટકી રહ્યા છે. ગબ્બર ઉપરની દુકાનો ઉપર લગાવેલા પ્લાસ્ટિક ઉપર લાગેલી ધૂળ એ વાતની ચાડી ખાતી હતી કે કેટલાય દિવસોથી આ દુકાનો ખોલી જ નથી. લોકડાઉનની અસર આ લોકો ઉપર પણ ભારે પડી રહી છે. જો કે આ આદિવાસીઓને કોરોના વાયરસ અને લોકડાઉન કઈ બલા છે એ સમજાયું જ નથી. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ. અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.